અને હવે જોઈએ ટોપ 9 મહાનગરોના સમાચાર. અમદાવાદમાં મંગળવારે એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો બાખડ્યા હતા. જાહેરમાં અસામાજિક તત્વોની જેમ મારામારી થઈ. એબીવીપીના કાર્યકરોએ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના કાર્યકર્તા પર લાકડીઓ સાથે હુમલા કર્યા અને તેમને દોડાવીને માર માર્યો. એનએસયુઆઈના કાર્યકર્તાઓ પાલડીમાં એબીવીપીના કાર્યાલય ખાતે દેખાવ કરવા પહોંચતા મામલો વકર્યો હતો અને જોત જોતામાં હિંસા શરૂ થઈ હતી. રાજ્યની હોસ્પિટલમાં બાળકોના મોતની ઘટના રોકાવાનું નામ નથી લઈ રહી. રાજકોટ સિવિલની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સોમવારે રાત્રે 3 નવજાત શિશુના મોત થયા અને મંગળવારે 1 બાળકનું મોત થયું. 24 કલાકમાં 4 બાળકોના મોત થયા. જોકે 4 બાળકોના મોતને સત્તાવાર રીતે સમર્થન અપાઈ રહ્યું નથી. સત્તાધીશોએ માત્ર 2 બાળકોના જ મોત થયા હોવાનો દાવો કર્યો. બાળકોના મોતની ઘટના બાદ હોસ્પિટલ તંત્ર અને સત્તાધીશો વચ્ચે એકબીજા વિરુદ્ધ આરોપબાજીનો દોર શરૂ થયો છે. વૈશ્વિક મંદી અને વાયદા બજારને પગલે તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો. સનફ્લાવર અને મકાઈના તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો. વડોદરાના બજારોમાં હાલ સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો. અન્ય તેલમાં 50-100 રૂપિયાનો વધારો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1400 રૂપિયાથી વધી 1500 રૂપિયા થયો છે, જ્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2000થી ઘટી 1950 રૂપિયા થયો છે. મુંબઈથી સુરત ફરવા આવેલી મહિલાઓ માટે ટ્રેન યાત્રા ખૂબ કપરી સાબિત થઈ. પોંક અને સુરતી લોચાની મજા માણવા મુંબઈની 33 મહિલાઓનું એક ગ્રુપ શતાબ્દી ટ્રેનમાં સુરત આવ્યું હતું. જોકે મુસાફરી દરમિયાન ટ્રેનમાં પીરસાયેલી વાસી નાસ્તાને કારણે 4 મહિલાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. ટ્રેનમાં મહિલાઓને વાસી બ્રેડ બટરનો નાસ્તો પીરસવામાં આવ્યો હતો. રાજકોટ શહેરના લોકોને 2 દિવસ પાણી કાપનો સામનો કરવો પડશે. કોર્પોરેશન દ્વારા તારીખ 9 અને 11 જાન્યુઆરીના રોજ પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 9 જાન્યુઆરીએ વોર્ડ નંબર 8, 11 અને 13માં પાણીનું વિતરણ નહીં કરાવાય, જ્યારે 11 જાન્યુઆરીએ વોર્ડ 10, 11, 12 અને 13માં પાણીનું વિતરણ નહીં કરાવાય. ચંદ્રેશનગર અને પુનિતનગર પમ્પિંગ સ્ટેશન વિસ્તારમાં આવતા વોર્ડમાં પાણીનું વિતરણ બંધ રહેશે. સોમવારે ઐતિહાસિક સપાટી પર પહોંચ્યા બાદ સોનાના ભાવમાં રૂપિયા 1000નો ઘટાડો થયો. મંગળવારે સોનાનો નવો ભાવ 41,400 પર પહોંચ્યો છે. ગઈકાલે 42,350 રૂપિયાના ભાવે સોનાનું બજાર બંધ થયું હતું. જોકે આજે 1000ના ઘટાડા બાદ પણ હજુ સોનાનો ભાવ 41,000ને પાર છે, એટલે કે સોનું હજુ મોંઘું જ છે. ગાંધીનગરમાં તસ્કરોનો આતંક માજા મૂકી રહ્યો છે. ગાંધીનગરના સરગાસણમાં જોવા મળી અહીં એક ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા. સાયોના હાઇટ્સ નામના ફ્લેટમાં ચોર 5 લાખની નંબર પ્લેટ વિનાની કારમાં ચોર આવ્યા અને ચોરી કરીને રવાના થયા હતા. જોકે ચોરો સીસીટીવીમાં કેદ થયા. પોલીસે તપાસ હાથ ધરી. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મંગળવારથી આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રાયોજિત થયો. વિશ્વના 43 દેશમાંથી આવેલા પતંગબાજો 14 જાન્યુઆરી સુધી પોતાના પતંગબાજીના કૌશલ્યનું પ્રદર્શન કરશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પતંગ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું. રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ઠંડી વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 8 અને 9 જાન્યુઆરી રાજ્યભરમાં તાપમાનનો ઘટાડો થશે. લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. જોકે ઠંડા પવનો ફૂંકાવાની કે આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની કોઈ આગાહી કરવામાં નથી આવી.